નમસ્કાર મિત્રો તો હું તમને આજના વિડીયોમાં મિત્રો તમારી જે પિક્સલેબ એપ છે એમાં તમારે જેમ કે આ રીતની તમારે પીએલપી ફાઇલ છે એ તમારે એડ કઈ રીતના કરવી તો મિત્રો હું તમને આજના વિડીયોમાં શીખાડવા વાળો છું તો ચાલો મિત્રો હું તમને પીએલપી ફાઇલ એડ કરતાં શીખવાડી દઉં મિત્રો ત્યાર પછી મિત્રો તમે જે વિડીયોની પીએલપી ફાઇલ ડાઉનલોડ કરવા માગો છો એની આપણે ડિસ્ક્રિપ્શન ખોલવાની છે તો મિત્રો તમે નીચે ડિસ્ક્રિપ્શન ખોલશો એટલે મોરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો મિત્રો તમારે લખેલું આવશે પીએલપી ફાઇલ લિંક મિત્રો કોઈ પણ વિડીયોની તો મિત્રો આ રીતના લખેલો આવશે તો એની નીચે તમારા લિંક હોય છે તો મિત્રો આપણે આ લિંક ઉપર ખાલી ક્લિક કરી દેવાનું છે એટલે ત્યાર પછી મિત્રો તમારે હવે થોડી વાર તમારે વેઇટ કરવાની રહેશે જેમ કે મિત્રો મારે નેટ સ્લો ચાલે છે એના લીધે તો મિત્રો ત્યાર પછી તમારા હવે આ રીતના પેજ આવે મિત્રો તમે અહીંથી જોઈ શકો છો તો અહીંથી મિત્રો તમારે આ ઓપ્શન છે ડાઉનલોડવાળું તો તમારે એની પર ખાલી ક્લિક કરી દેવાનું છે અહીંથી હવે તમારે ઈમેલ સિલેક્ટ કરવાની રહેશે જેમ કે મિત્રો તમારે આ રીતના પેજ આવે તો અહીંથી આપણે ઈમેલ સિલેક્ટ કરી અહીંથી આપણે ઓકે પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો અહીંથી ઈમેલ સિલેક્ટ કરી લઉં છું અને ઓકે કરી લીધું છે તો મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો ત્યાર પછી તો મિત્રો તમારે હવે આ રીતના પેજ આવે તો મિત્રો તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે હવે મિત્રો તમારા પ્લે સ્ટોરમાં જ ને અહીં મિત્રો તમારે લખવાનું છે આર એ આર રર લખવાનું છે રાયર ફાઇલ છે એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે મિત્રો તમારે જેમ કે તમે અહીંથી જોઈ શકો છો મિત્રો મારે જેમ કે ઇન્સ્ટોલ છે તો મિત્રો તમારે અહીં ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે અહીં તમારે ઇન્સ્ટોલ કરી અને પછી તમારે હવે ઇન્સ્ટોલ થઈ જશે પછી તમારે ઓકે જેમ કે ઓપનનું બટન આવશે મિત્રો તો મિત્રો તમારા આ રાયર ફાઇલ છે એ તમારે સૌથી પહેલાં તમારે પીએલ ફી એડ કરવા માટે રાયર ફાઇલની જરૂર પડશે તો મિત્રો ત્યાર પછી હવે તમારે અહીંથી આ રખેલું છે તો તમારે એની પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો જે પીએલપી ફાઇલ છે એ તમારે ડાઉનલોડ થવા લાગશે મિત્રો તો મિત્રો ત્યાર પછી તમારે હવે એક્સ્ટાર્ટ કરવાની રહેશે તો મિત્રો તમારે જેમ કે આ ઓપ્શન છે તો મિત્રો એની પર આપણે ક્લિક કરી દેવાનું છે એકવાર પહેલા નંબરનું અને મિત્રો હજુ પણ તમારે ક્લિક કરવું તો ક્લિક કરી શકો છો અને પછી તમારે હવે આ રીતના પેજ આવે તો મિત્રો તમારા અહીંથી આ જેમ કે આ ચોર્સ બોક્સ છે એની પર ક્લિક કરીને આ બીજા નંબરનો ઓપ્શન છે તો તમારે એની પર ક્લિક કરીને અહીંથી આપણે ઓકે વાળું બટન છે નીચે તો તમે ઓકે ઉપર ક્લિક કરશો તમારે મારી જે પીએલપી પી ફાઇલ છે એ તમારે એક્સ્ટ્રા ટ્રાય થઈ જશે મિત્રો તો મિત્રો તૈયાર હોય તમારા પીએલપી પી ફાઇલ છે તો એને તમારે પકડી રાખવાની છે અહીં તો જોઈએ મિત્રો અહીં આપણે પકડી રાખવાની છે પકડી રાખશું એટલે નીચે તમારો ઓપ્શન આવશે કટ વાળો તો તમારા કટ ઉપર ક્લિક કરી અને પછી તમારા પાછું ત્રણ ટપકાં છે તો મિત્રો ત્યાં ક્લિક કરી અહીંથી તમારા ડિવાઇસવાળું સ્ટોરેજવાળું ઓપ્શન આવશે એની પર ક્લિક કરી અહીંથી મિત્રો તમારે ડાઉનલોડનું ફોલ્ડર આપણે શોધી લેવાનો છે તો મિત્રો તમારા અહીંથી આ છે ડાઉનલોડનું ફોલ્ડર તો તમારે એની પર ક્લિક કરી નહીંથી આપણા પેસ્ટવાળો ઓપ્શન છે મિત્રો તમે પેસ્ટ કરો દેવાની છે એટલે તમારી પીએલ બી પહેલ છે એ તમારે આ રીતની એડ થઈ જશે તમે અહીંથી જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ લોગો પીએલપી મિત્રો મિત્રો નીચે તારીખ પણ બતાવે છે મિત્રો આપણે અગિયાર તારીખ થઈ જાય છે તો અગિયાર તારીખ બતાવે છે તો મિત્રો હવે તમારે પિક્સ એપ છે તમારે ઓપન કરવાની છે મિત્રો આ રીતના આપણે પિક્સ લેબ ઓપન કરીને હવે તમારે જેમ કે પહેલાં નંબરનું ઓપ્શન છે ત્યાં આવી જવાનું છે અને પછી તમારે માય પ્રોજેક્ટ પર ક્લિક કરી હવે તમારા પીએલપી લખેલું છે તો મિત્રો તમારે એની પર ક્લિક કરી અને અહીંથી આ ખૂણો છે તીરવાળો ત્યાં ક્લિક કરશો તો તમારે અહીંથી ફાઇલ મેનેજર જોવા મળશે જેમ કે આપણે ડાઉનલોડના ફોલ્ડર મૂકી હતી તો મિત્રો ડાઉનલોડ ફોલ્ડર સિલેક્ટ કરશે એટલે મિત્રો તમારે અહીં લખેલો આવી જશે ઇન્સ્ટાગ્રામ લોગો પીએલપી તો એની પર તમે ક્લિક કરશો અને અહીંથી આપણે ઓનલી એડ મિત્રો જેમ કે આ ઓપ્શન છે ત્યાં ઉપર ક્લિક કરશો એટલે તમારો અહીં પીએલવી ફાઇલ એડ થઈ જશે અને ઓપન પણ થઈ જશે મિત્રો અહીંથી તમે જોઈ શકો છો તો મિત્રો જો આપણે આ છે જેમ કે પીએલવી ફાઇલ છે એ તમારે એડ થઈ ગઈ છે મિત્રો મિત્રો તમારે આ રીતના પીએલ ફાઇલ છે એ તમારે એડ કરી લેવાની છે કોઈ પણ મિત્રો પીએલપી હોય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મિત્રો હવે આપણે બીજું